હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે જોઈશું ધોરણ 9 ગણિત વિષયનું ચેપ્ટર નંબર 2, જેનું નામ છે બહુપદીઓ. તો આ છે બહુપદી ચેપ્ટરનો પાર્ટ નંબર 23, એટલે કે ભાગ નંબર 23. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 5, બરાબર. તો આ જે દાખલા છે તે ઉદાહરણ નંબર 15 ઉપર આધારિત છે, બરાબર. અને આ દાખલાઓ એકદમ અઘરા દાખલાઓ છે, જો તમે સમજેલા ન હોય તો. તો જો તમે ઉદાહરણ નંબર 15 ન જોયેલું હોય તો જરૂરથી જોઈ લેજો, જેથી કરીને આજે આપણે જે દાખલાઓ ગણીશું તે સમજવામાં તમને એકદમ સરળતા રહે. તો પાર્ટ નંબર 1-22 છે, 22 લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જઈને તમે ચેક કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો જુઓ, સ્વાધ્યાય 2.4 છે, તેની 5 દાખલાની રકમ આપેલી છે કે અવયવ ઉપાડો, બરાબર છે. અને 4 દાખલાઓ આપેલા છે. તો 1x1 આપણે આ ચારે ચાર દાખલાઓનું સોલ્યુશન જોઈએ. તો જુઓ, તેમાં દાખલા પહેલાંની રકમ આપેલી છે કે x³ - 2x² - x + 2, બરાબર. તો આના આપણે અવયવ ઉપાડવા હોય તો જેવી રીતે આપણે સાદી રીતે પાડીએ છીએ તેવી રીતે નહીં પડે, કારણ કે અહીંયા ઘાત કેટલી આપેલી છે? 3, બરાબર. તો આપણે ઉદાહરણ નંબર 15માં આપણે સમજાવેલું હતું કે કઈ રીતે આના ભાગ પાડવાના. તો આપણે પહેલાં શું કરવાનું કહ્યું હતું? તો કે +1, +2 કે +3 મૂકીને પહેલાં આ ચેક કરવાનું કે આ વેલ્યુ મૂકતા આમાંથી આપણને આનો જવાબ 0 મળે છે કે નહીં. જો જવાબ 0 મળતો હોય તો તે આ જે બહુપદી છે તેના અવયવના સ્વરૂપમાં હોઈ શકે, બરાબર. તો આપણે પહેલાં +1 મૂકીને અહીંયા જોઈએ તો શું થશે? +1 મૂકીને જોઈએ તો 1³ - 2, 1² - 1+2, તો શું થશે? 1 - 2, 1² - 1, બરાબર. ત્યારે -1 + 2, તો અહીંયા શું થશે? +2 અને +1 એટલે +3 અને આ -3, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ 0. તો આનો મતલબ એવો થયો કે આ જે બહુપદી છે તેનો એક અવયવ કેટલો છે? 1, બરાબર છે. 1 એટલે કે x = 1 હોય તો એક અવયવ છે x - 1. તો અહીંયા આપણે લખવાના કે x - 1, અહીંયા લખવાના x - 1 અને અહીંયા લખવાના x - 1. આ બધી જે ગણતરી છે તે રફ વર્ક છે, બરાબર. રફ વર્ક, આ તમારે ગણતરી દર્શાવવાની નથી, અહીંયા જે છે તે મેઇન ગણતરી હશે, બરાબર. તો હવે મેં તમને સમજાવ્યું હતું કે શું કરવાનું હતું અહીંયા. તો કે અહીંયા x = 1 છે, અહીંયા મૂકતા આપણને જવાબ 0 મળતો, તો અહીંયા શું લખવાના? 1, બરાબર. ત્યારબાદ અહીંયા શું લખવાનું હતું? તો કે અહીંયા જે આપણને ચલ આપેલા છે તેના આગળના સહગુણક છે તે નિશાની સહિત અહીંયા લખવાના. તો x નો સહગુણક કેટલો છે? તો કાંઈ ન હોય તો 1 તો હોય જ, તો અહીંયા આવશે 1. ત્યારબાદ x² નો સહગુણક કેટલો થાય? -2, તો અહીંયા શું આવે? -2. અહીંયા x નો સહગુણક કેટલો છે? કાંઈ ના હોય તો 1 તો હોય જ ને, તો 1 - એટલે કે -1, બરાબર. અને અહીંયા 2, તો આ થશે 2. તો હવે શું કરવાનું કે અહીંયા આપણે 0 લખવાનું કહ્યું હતું, તો 1 + 0 એટલે કેટલા થાય? 1, બરાબર. હવે આ 1 નો ગુણાકાર આની સાથે, તો 1 કેટલા થાય? 1, બરાબર. તો એ 1 અહીંયા લખવાના. ત્યારબાદ -2 નો 1 માં સરવાળો, એટલે કે આ 2 નો સરવાળો કરો તો શું થાય? તો કે -2 + 1 એટલે શું થાય? -1 થશે, તો અહીંયા લખવાના -1. હવે અગેન આ -1 ને પાછા 1 સાથે ગુણવાના, તો શું આવશે? 1 - 1 એટલે -1 થશે, બરાબર. તો હવે આ -1 છે અને આ -1 છે, તો એ 2 નો સરવાળો કરો તો શું થાય? -2, બરાબર. અને -2 ને અહીંયા તમે 1 સાથે ગુણો તો શું આવે? અહીંયા -2, તો અહીંયા +2 ને અહીંયા -2 શું થશે? 0, બરાબર. તો આવી રીતે અહીંયા આપણને જે પદ મળ્યા તેને આપણે શું કરવાનું? તો કે અહીંયા જે પહેલું પદ હોય ત્યાં આપણે લખવાના હતા x² અહીંયા લખવાના x અને અહીંયા કાંઈ નહીં, આવી રીતે થશે, બરાબર. તો આ પહેલું પદ, અહીંયા બીજું પદ અને આ ત્રીજું પદ, આ 3 પદ મળ્યા, બરાબર. તો આ પહેલાં પદને ક્યાં લખવાનું? અહીંયા, અહીંયા શું છે? અહીંયા 1x² તો 1x² હોય કે x² બે સરખા જ થયા, બરાબર. ત્યારબાદ આ શું છે? -1x, બરાબર. એટલે આ શું થયા? -1 લખો કે ન લખો ચાલે, તો અહીંયા શું થયા? -x, બરાબર. અને અહીંયા શું છે? -2, તો અહીંયા લખવાના -2, બરાબર. તો આ પદ આપણે ગમે એમ કરીને લઈ આવવાનું હતું, એના માટે આપણે અહીંયા આટલી બધી ગણતરી કરી, બરાબર. હવે
એકદમ સિમ્પલ જ છે કે આ એક્સ સ્ક્વેરને અંદર કાઉન્સમાં ગુણી નાખીએ તો શું થશે, એક્સનો ઘન માઇનસ એક્સનો વર્ગ. ત્યારબાદ આ માઇનસ એક્સને આ કાઉન્સમાં ગુણી નાખીએ તો શું થાય, માઇનસ એક્સનો વર્ગ પ્લસ એક્સ. બરાબર, તેવી જ રીતે આ બે છે માઇનસ બે, તેને આ કાઉન્સમાં ગુણી નાખીએ તો શું થાય, માઇનસ બે પ્લસ બે. આવી રીતે થશે. હવે શું કરવાનું, તો કે આ જે પદ આપેલું છે એક્સ માઇનસ વન, તો એને અહીંયા એક કાઉન્સમાં લખી નાખવાનું અને બાકીના જે બધા પદ વધેલા છે એને બીજા કાઉન્સમાં લખી નાખવાના. આવી રીતે બરાબર. હવે આટલા તો ભાગ પડી ગયા. ત્યારબાદ અહીંયા જે છે બીજી બહુપદી આપણને મળી એક્સના વર્ગના સ્વરૂપમાં, તો આપણે આના ભાગ પાડવાના છે. તો આના ભાગ કઈ રીતે પડશે, તો કે અહીંયા માઇનસ બેના માઇનસ બેના આપણે એવી રીતે ભાગ પાડવાના છે કે જેથી સરવાળો કેટલો મળે, સરવાળો મળે માઇનસ એક. બરાબર, કારણ કે કાંઈ ના હોય તો અહીંયા એક તો હોય જ ને. અને ગુણાકાર કેટલો મળે, માઇનસ બે. તો માઇનસ બેના આવા ભાગ પાડો કે અહીંયા સરવાળો માઇનસ એક મળે, ગુણાકાર કેટલો મળે, માઇનસ બે. તો કેવી રીતે ભાગ પાડશો તમે, તો તમે આવી રીતે આમ કહી શકો કે માઇનસ બે એકું માઇનસ બે, આવી રીતે માઇનસ બે અને એક. તો જુઓ આ બેનો સરવાળો કરો તો જવાબ શું આવે, માઇનસ એક આવ્યો. બરાબર, અને માઇનસ બેનો ગુણાકાર તમે એક સાથે કરો તો પણ જવાબ શું આવે, માઇનસ બે. તો ઇટ મીન્સ કે અહીંયા માઇનસ એક એક્સ છે એને આપણે એવી રીતે ભાગ પાડીએ કે અહીંયા લખીએ આપણે પ્લસ એક્સ અને માઇનસ બે એક્સ. બરાબર, અથવા માઇનસ બે એક્સને પ્લસ એક્સ લખો તો પણ ચાલે. બરાબર, અને માઇનસ બે અને અહીંયા આગળનું પદ છે તે તો એમને લખી જ નાખવાનું. બરાબર, તો અહીંયા આપણે શું કર્યું, તો કે માઇનસ એકને આપણે આવી રીતે લખ્યા કે એક્સ માઇનસ ટુ. બરાબર, એક માઇનસ બે એટલે શું થાય, માઇનસ એક થઈ ગયા અને એક્સના એક્સ તો એમનેમ જ છે. ત્યારબાદ અહીંયા આગળના બે પદને પાછળના બે પદમાંથી જે મેક્સિમમ કોમન વસ્તુ મળતી હોય તે કાઢી લેવાની. તો આમાંથી કોમન શું મળે, એક્સ. બરાબર, તો અહીંયા વધે શું, એક્સ પ્લસ વન. તેવી જ રીતે અહીંયા પણ એક્સ પ્લસ વન આવવું જોઈએ. તો આનામાંથી આના માટે આપણે કોમન શું કાઢવું પડે, તો માઇનસ બે તમે કોમન કાઢી લ્યો તો શું મળે, અહીંયા માઇનસ બે ગુણ્યા એક્સ એટલે માઇનસ બે એક્સ અને માઇનસ બે ગુણ્યા એક એટલે માઇનસ બે. બરાબર, અને અહીંયા આગળ એક્સ માઇનસ વન તો એમનામ જ છે. તો હવે અહીંયા એક્સ માઇનસ વન અને આ બે જે પદ વધ્યા એક્સ પ્લસ વન એને અહીંયા લખી નાખવાના એક્સ પ્લસ વન, અને બાકીની જે વસ્તુ વધી એક્સ માઇનસ ટુ તે બીજા કાઉન્સમાં. તો આવી રીતે આ જે બહુપદી આપેલી છે તેના અવયવ આપણને આવી રીતે મળશે. તો આટલી બધી મહેનત કર્યા પછી આપણને ફાઇનલી આના આન્સર મળ્યા છે. બરાબર, તો આવી રીતે આપણે બહુપદીના અવયવ પાડી શકીએ. જો તમે ઉદાહરણ નંબર 15 ન જોયેલું હોય તો એમાં આપણે આવા બે દાખલાઓ ગણીને બતાવેલા છે. બરાબર, તો તે સમજીને પણ તમે આ દાખલો સોલ્વ કરી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જુઓ બીજા દાખલાની રકમ છે આવી રીતે. બરાબર, તો આના આપણે ભાગ પાડવા હોય તો મેં તમને શું કહ્યું હતું, તો કે પ્લસ ઓર માઇનસ વન, પ્લસ ઓર માઇનસ ટુ કે પ્લસ ઓર માઇનસ થ્રી છે આમાં મૂકવાના. બરાબર, જે માટે તમને ઝીરો મળે એ તમારો એક અવયવ હોઈ શકે. તો પહેલાં આપણે આમાં વન મૂકીને ટ્રાય કરીએ, તો વનનો ઘન વન. બરાબર, માઇનસ ત્રણ, એકનો વર્ગ એક જ થશે. બરાબર, માઇનસ નવ અને માઇનસ પાંચ. બરાબર, તો હવે જુઓ અહીંયા છે વન, હવે માઇનસ ત્રણ, માઇનસ નવ અને માઇનસ પાંચ, તો આ કેટલા થશે, નવ ને ત્રણ બાર, બાર ને પાંચ સત્તર, તો આ તો માઇનસ સોળ આવે છે. તો ઇટ મીન્સ કે પ્લસ વન છે એ ન હોઈ શકે. બરાબર, તો ત્યારબાદ આપણે માઇનસ વન લઈને ટ્રાય કરીએ, તો માઇનસ વનનો ઘન માઇનસ ત્રણ, માઇનસ એકનો વર્ગ માઇનસ નવ, માઇનસ એક પ્લસ પાંચ. બરાબર, અહીંયા સોરી માઇનસ પાંચ. બરાબર, તો શું થશે, આ માઇનસ એક. બરાબર, અને અહીંયા માઇનસ ત્રણ, અહીંયા પ્લસ નવ ને માઇનસ પાંચ, તો અહીંયા શું થશે કે પ્લસ નવ, માઇનસ પાંચ ને ત્રણ માઇનસ આઠ, અને માઇનસ આઠ ને એક નવ, તો માઇનસ નવ, એટલે આવી રીતે ઝીરો થશે. તો આનો મતલબ એવો થયો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન તમે આમાં મૂકો ત્યારે તમને ઝીરો મળે છે. તો આનો એક અવયવ શું થયો, તો કે એક અવયવ આવી રીતે આમ થયો એક્સ, અને આને સામેની સાઈડ લઈ જાઉં તો પ્લસ વન. તો એક અવયવ આનો થયો એક્સ પ્લસ વન, તો અહીંયા લખવાના એક્સ પ્લસ વન, એક્સ પ્લસ વન, અને અહીંયા પણ એક્સ પ્લસ વન. બરાબર, હવે અહીંયા મેં તમને શું સમજાવ્યું હતું, તો કે અહીંયા જો આપણને જે મળ્યા હોય તે અહીંયા લખવાના માઇનસ વન, અને અહીંયા શું લખવાનું, તો કે અહીંયા જે સહગુણક હોય તે નિશાની સહિત લખવાના. તો આનો સહગુણક કેટલો થાય, એક્સ વર્ગ, એક્સ ઘનનો એક. અહીંયા એક્સ વર્ગનો સહગુણક માઇનસ ત્રણ, એક્સનો સહગુણક માઇનસ નવ અને માઇનસ પાંચ. બરાબર, અને અહીંયા ઝીરો લખી નાખવાના હતા. તો આ બેનો સરવાળો કેટલો થાય, ઝીરો પ્લસ વન એટલે વન. હવે આનો આની સાથે ગુણાકાર તો શું થાય, એક ગુણ્યા માઇનસ એક એટલે શું થશે, માઇનસ એક.
બરાબર એ અહીંયા લખવાના. હવે માઇનસ ત્રણ અને માઇનસ એક, તો આ બેનો સરવાળો કરો તો કેટલા થાય? માઇનસ ચાર. હવે માઇનસ ચારને માઇનસ એક આરે ગુણો તો કેટલા થાય? ચાર થાય ને. તો માઇનસ નવ અને ચારનો સરવાળો માઇનસ પાંચ થશે. તો આ માઇનસ પાંચને અહીંયા એક સાથે ગુણો તો કેટલા થાય? પાંચ. તો પ્લસ પાંચને માઇનસ પાંચ કેટલા થશે? ઝીરો. બરાબર. તો આ કાંઈ ના હોય, અહીંયા આ એક છે તો અહીંયા શું લખવાનું કીધું હતું? એક્સનો વર્ગ, અહીંયા એક્સ અને અહીંયા કાંઈ નહીં. બરાબર. તો આ એક એક્સ વર્ગ છે એને ક્યાં લખવાના? અહીંયા એક એક્સ વર્ગ લખો કે ખાલી એક્સ વર્ગ લખો, બે સરખા જ થશે. ત્યારબાદ આ શું છે? માઇનસ ચાર એક્સ, તો આ લખવાના અહીંયા માઇનસ ચાર એક્સ. ત્યારબાદ આ છે માઇનસ પાંચ, તો અહીંયા લખો માઇનસ પાંચ. બરાબર. આ થયું આપણું ત્રીજું પદ. તો હવે આના ઉપરથી આપણે બીજું પદ લઈ આવવાનું છે. તો આને ડાયરેક્ટલી અંદર ગુણી દો તો શું થશે? અહીંયા એક્સનો ઘન પ્લસ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચ. બરાબર. આ બધા પદને આપણે અંદર ગુણ્યા તો આપણને આવી રીતે પદ મળે છે. હવે શું કરવાનું કે અહીંયા એક્સ પ્લસ વન છે તેને એક કાઉન્સમાં લખી નાખવાના અને બાકીના જે પદ છે તેને બીજા કાઉન્સમાં લખી નાખવાના. બરાબર. તો હવે આ જે બહુપદી આપેલી છે તેના ભાગ આપણે પાડવાના થશે. તો કઈ રીતે આના ભાગ પડશે? તો જુઓ, આપણે શું કરવાનું છે કે માઇનસ પાંચના એવા ભાગ પાડવાના છે કે સરવાળો કેટલો મળે આપણને? સરવાળો મળવો જોઈએ માઇનસ ચાર. બરાબર. અને ગુણાકાર કેટલો મળે? માઇનસ પાંચ. ગુણાકાર મળે માઇનસ પાંચ. તો માઇનસ પાંચના એવા ભાગ પાડો કે માઇનસ ચાર સરવાળો મળે. તો પાંચ એકું પાંચ તમે કરો તો બેનો ડિફરન્સ ચાર તો મળે જ છે. તો આને હું માઇનસ રાખું અને આને હું પ્લસ રાખું તો થઈ જાય માઇનસ ચાર. બરાબર. આ બેનો તમે કદાચ ગુણાકારે કરો તો એ કેટલો આવે? માઇનસ પાંચ. તો એનો મતલબ એવો થયો કે આપણે અહીંયા આવી રીતે લખીએ કે માઇનસ પાંચ અને પ્લસ વન આવી રીતે, આમ તો શું થશે? માઇનસ ચાર થશે. તો આપણે આ માઇનસ ચારને આવી રીતે લખીએ કે માઇનસ પાંચ એક્સ પ્લસ એક્સ. એટલે આનો મતલબ એવો જ થયો ને કે માઇનસ પાંચમાં તમે એક એડ કરો એટલે માઇનસ ચાર થઈ ગયા અને એક્સના એક્સ તો એમનામ જ છે. બરાબર. તો પછી અહીંયા આગળ અહીંયા પાછળ માઇનસ પાંચને અહીંયા એક્સ વર્ગ તો એમનામ જ થશે. બરાબર. અને આ બધું એમનામ લખી નાખવાનું. ત્યારબાદ શું થશે? અહીંયા જુઓ, આગળના બે પદ ને પાછળના બે પદ, તો આ બેમાંથી મેક્સિમમ કોમન શું નીકળે? એક્સ નીકળે છે. તો અહીંયા શું વધે? અહીંયા એક્સ માઇનસ ફાઇવ. હવે જોઈ લેવાનું, ક્રોસ ચેક કરી લેવાનું એક વખત કે એક્સને એક્સ સાથે ગુણીએ તો શું થાય? એક્સનો વર્ગ. બરાબર. અને માઇનસ પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ. તેવી જ રીતે અહીંયા એક્સ માઇનસ ફાઇવ મારે લઈ આવવા હોય તો અહીંયા શું કોમન નીકળે? તો આમાં કાંઈ કોમન નીકળતું જ નથી તો પ્લસ વન થશે ને અહીંયા, કારણ કે પ્લસ વન કાઢવું અહીંથી તો વન ગુણ્યા એક્સ એટલે અહીંયા એક્સ અને વન ગુણ્યા માઇનસ પાંચ એટલે માઇનસ પાંચ થશે. બરાબર. તેવી જ રીતે અહીંયા એક્સ પ્લસ વન. બરાબર. આ જે છે એક્સ માઇનસ પાંચ તેને આપણે બીજા કાઉન્સમાં લખી નાખીએ અને બાકીનું બધું વધ્યું તે ત્રીજા કાઉન્સમાં. તો આ જે બહુપદી છે તેના અવયવ તમને આવી રીતે મળે છે. તો આવી જ રીતે દરેક દાખલાનું સોલ્યુશન જોવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.